કેમ છો વિદ્યાર્થી બાળ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આપ સૌનો ઘરે બેઠા અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે અમારા દ્વારા આવી શૈક્ષણિક સામગ્રી આપને વિડીયો લેક્ચર દ્વારા મોકલવામાં આવે છે. અલગ અલગ વિષયના શિક્ષકો અલગ અલગ માધ્યમથી આપને લેક્ચર મોકલતા હશે અને અમે બધા શિક્ષકો એવી અપેક્ષા પણ રાખીએ છીએ કે આપ સૌ ઘરે બેઠીને સરસ રીતે ભણતા પણ હશો. એક રીતે જોઈએ તો આપણે ઘરે બેસીને અભ્યાસ કરવો અને અભ્યાસના મુદ્દાઓ સમજવા થોડુંક તકલીફવાળું છે, મુશ્કેલીવાળું છે, ઓડ પડે છે. પરંતુ હાલના તબક્કે કોઈ બીજો રસ્તો છે નહીં, ત્યારે એક જ વિકલ્પ બચ્યો છે, એ વિકલ્પ પર આપણે કામ કરવું પડશે. તો આપનો અભ્યાસ શરૂ રાખશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 3 આયોજનમાં પ્રશ્ન નંબર 5ને વિગતે સમજવાના છીએ. આગળના લેક્ચરોમાં આપણે વિવિધ 4 પ્રશ્નો વિશે ભણ્યા છીએ. તો એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને જો તમને ક્યાંય એવું લાગે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને કોમેન્ટ માટે એક સ્પેસ આપેલી હોય છે, જ્યાં તમે લખીને જે તે સવાલો પણ પૂછી શકો છો. તો આપણે આગળ વધીએ આપણા સવાલની અંદર. આપણા સવાલમાં સવાલ છે આજનો, આયોજનના ઘટકો સમજાવો. ઘટક મતલબ ભાગ, મતલબ આયોજન આખું ક્યારે બને, તો એના અમુક ભાગ બને તો આયોજન બને. તો હવે ઘટકો વિશે, એના ભાગ વિશે સમજીએ. 5 માર્કનો પ્રશ્ન હોય, પ્રસ્તાવના જરૂરી હોય. આપણે જે અગાઉ ભણી ગયા છીએ એ જ પ્રસ્તાવના અહીંયા છે, એટલે એમાં હું વધુ ટાઈમ આપતો નથી. ધંધો નફાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં જે પ્રવૃત્તિ કરવાની હોય, એકમમાં જે પ્રવૃત્તિ કરવાની હોય એની સંપૂર્ણ માહિતી મેળવવી પડે, પૂર્વ વિચારણા કરવી પડે, જેમ કે કોણ કાર્ય કરશે, કયું કાર્ય કરશે, ક્યારે કાર્ય કરશે, કેવી રીતે કાર્ય કરશે, કેટલા પ્રમાણમાં કાર્ય કરશે. આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી એટલે આયોજન, અને આ આયોજન દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. હવે આપણે જોઈ રહ્યા છીએ બેટા આયોજનના તબક્કાઓ. તો આયોજનના તબક્કાનું અહીંયા એક લિસ્ટ તમારી સામે સ્ક્રીન પર આવી રહ્યું છે. સોરી, તબક્કા નહીં પણ ઘટકોનું. પહેલું છે ધ્યેયો, અથવા તો એને હેતુઓ કહી શકાય. વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ અથવા તો વિધિ કહી શકાય. નિયમો, અંદાજપત્ર, કાર્યક્રમ. અને આને યાદ રાખવાનું એક સરસ સૂત્ર પણ અહીંયા આપ્યું છે, રેડ કલરથી તમને બતાવ્યું છે. તમે પણ તમારા અનુભવ પ્રમાણે, તમારા આઈડિયા પ્રમાણે, તમારી આવડત પ્રમાણે, તમારી યાદશક્તિ પ્રમાણે આ સૂત્રને બનાવી શકો છો. તો આપણે એક એક મુદ્દાને સમજવા માટે આગળ વધીએ. સૌથી પહેલો મુદ્દો છે, પહેલું ઘટક છે હેતુઓ. આપણે અગાઉના લેક્ચરમાં આયોજનનો પહેલો તબક્કો હેતુ નિર્ધારણ વિશે પણ ભણ્યા. એ જ બાબત અહીંયા પણ લાગુ પડે છે કે ધંધો જ્યાં સુધી હેતુ નક્કી ન કરે ત્યાં સુધી આયોજન બનતું નથી. આપણું શરીર જ્યારે શરીર કહેવાય જ્યારે એમાં ધડ, મસ્તક, ખભો, મતલબ કે હાથ પગ, આ બધા જ એના ઘટકો જોડાયેલા હોય. એવી જ રીતે આયોજનના આ બધા અલગ અલગ ઘટકો છે, ભાગ છે. પહેલો ઘટક છે હેતુ. ધ્યેય નક્કી કરવું અને એને પાર પાડવું એ આયોજન, એ ધંધાનું મુખ્ય કાર્ય છે. ધ્યેય નક્કી કરવું અને એને પાર પાડવું. ધ્યેય નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળો ધ્યાનમાં લેવા પડે. કુદરતી પરિબળો છે, ટેકનોલોજીકલ પરિબળો છે, સામાજિક પરિબળો છે, આર્થિક પરિબળો છે, રાજકીય પરિબળો છે, આ બધા જ પરિબળો ધ્યાનમાં લેવા પડે, બરાબર છે? તો જ એ ધ્યેય પાર પડશે. જોકે ધ્યેય વાસ્તવિક હોવું જોઈએ. હમણાં મેં આપને કહ્યું એમ, તમે અગાઉના લેક્ચરમાં પણ સમજ્યા છો કે ખોટું વિચારેલું ધ્યેય ક્યારેય સફળ થતું નથી. તમે સમજી શકો છો કે દુકાનની અંદર 50,000નો માલ પડ્યો હોય અને 5 કરોડ રૂપિયા નફો વિચારે તો હાઉ કેન પોસિબલ. મતલબ કે એ ધ્યેય વધુ પડતું મહત્વાકાંક્ષી છે. તો એવા ધ્યેય ક્યારેય સિદ્ધ થતા નથી. તમે BA માં 100 to 100 માર્ક લાવવાનું ધ્યેય રાખો, ઇટ્સ ઓકે. પણ તમે એમ નક્કી કરો કે 100માંથી 110 માર્ક હું લાવીશ, તો એનો મતલબ એ થયો કે તમે ધ્યેય વધુ પડતું મહત્વાકાંક્ષી રાખ્યું છે. તો મુદ્દો ન્યા છે કે ધંધાકીય એકમે ધ્યેય નક્કી કરતી વખતે યાદ રાખવાનું છે કે ધ્યેય વાસ્તવિકતાની નજીક હોવું જોઈએ, મહત્વાકાંક્ષીવાળું ન હોવું જોઈએ. તો આ છે પહેલું ઘટક, ધ્યેય નક્કી કરવું. હવે આપણે જોઈ રહ્યા છીએ આયોજન માટેનું બીજું ઘટક, જેનું નામ છે વ્યૂહરચના. વ્યૂહરચના એટલે એવા પ્રકારની યુક્તિઓ, એવા પ્રકારની પ્રયુક્તિઓ કે જે બીજા કોઈએ અપનાવી નથી. દાખલા તરીકે એક તમને એક્ઝામ્પલ આપું કે એક રાજકીય પક્ષ છે અને ચૂંટણી જીતવી છે, તો એ નવો એજન્ડા લઈ આવ્યા કે જે એજન્ડા અત્યાર સુધી કોઈ નથી લઈ આવ્યું, એ છે 3D સભા.
थ्री डी सभा मतलब शू तो के जे प्रचारक छे एक जग्याए छे पण ए भारतना जुदा जुदा राज्यों में जुदा जुदा जिल्लाना जुदा जुदा स्थले पोते रूबरू हाजर छे एवं थ्री डायमेंशन प्रोजेक्टर द्वारा भाषण आपी शके आवा प्रकारनी जे नवी सभानुं प्लानिंग लई आव्या तो एनी व्यूहरचना छे। टूंकमां हरीफो करता कंईक अलग एटले व्यूहरचना। आयोजन में नक्की करेला ध्येयों ने पार पाड़वा जे युक्तिओ विचाराय छे ए व्यूहरचना छे। एनाथी धंधो बजार में हरीफो अथवा असर करनारा परिबळों सामे सारी रीते टकी शके छे। तमने खबर हशे अने एक मार्क में पूछाय पण छे के व्यूहरचनानो उपयोग रमतगमत में पण थाय छे अने लश्कर में पण थाय छे। आपणने घणी वार एवुं थाय छे कि भाई आ दुश्मन देश आवे सरहद पर तनाव वधी रह्या छे तो आपणे एनी सामे केम बात भिड़वी, કેમ આપણી સરકાર કાંઈ કરતી નથી, પરંતુ એ બધી વ્યૂહરચનાનો ભાગ હોય છે જે આપણા સુધી આવતો નથી। વ્યૂહરચના હંમેશા ગુપ્ત રાખવી પડે છે, એટલે જ અહીંયા મુદ્દો આપ્યો છે કે વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે ખૂબ જરૂરી છે। યોગ્ય વ્યૂહરચના હોય તો એકમને સફળતાની ચોક્કસ ખાતરી મળે છે। તો આ છે આયોજનનું બીજું ઘટક। હવે આપણે ભણીએ છીએ નીતિ। ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે વ્યૂહરચના ઘડે છે અને જે નિર્ણયો નક્કી કરે છે એ નિર્ણયો નીતિ કહેવાય છે। નીતિ એટલે એક એવી મેથડ કે જેની મદદથી એકમ ચાલશે, એ જ પ્રમાણે એકમ કામ કરશે। ઘણાની એવી નીતિ હોય કે નફો કમાવો પછી એન કેન પ્રકારે કમાવો, અને ઘણાની એવી પણ નીતિ હોય કે નફો કમાવો પણ કાયદેસર પ્રોસેસથી જ કમાવો। તો નીતિ બે પ્રકારની હોય, હકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ હોઈ શકે, અને એના આધારે એકમની છાપ નક્કી થાય છે। તમે જોયું હશે, અનુભવ્યું પણ હશે કે ઘણા બધા એવા એકમો છે કે જે એકમોની અંદર કેવું બની રહ્યું છે તો કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ એવી પ્રોડક્ટ આપે છે કે ગ્રાહક એકવાર યુઝ કરે પછી ગ્રાહકને ઈચ્છા જ નથી થતી કે હું આ પ્રોડક્ટ ખરીદું। તો એ એકમે એવી નીતિ અપનાવી છે કે કોઈ પણ ભોગે ગ્રાહક એકવાર આપણા સુધી આવવો જોઈએ। આ નકારાત્મક નીતિ છે, એ એકમનું ભવિષ્ય લાંબુ નથી ચાલતું, અને ઘણા એવા એકમ હશે ક્વોલિટી મેન્ટેન કરો, ગ્રાહક કાયમી આપણી સાથે જોડાયેલો એવો જોઈએ। તો નીતિ એકમની છાપ નક્કી કરે છે, નીતિના આધારે એકમની કુશળતા અને કાર્યપદ્ધતિનો પરિચય મળે છે। જેની નીતિ સારી એ એકમની છાપ સારી, એ એકમ કુશળ છે એવું પણ સાબિત થાય છે। ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ હોવી જોઈએ, ખોટી નીતિઓ ન ચાલે। નીતિ તરીકે અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, જેમ કે શાક પર માલનું વેચાણ કરવું, ઉધારે માલનું વેચાણ કરવું, એવી નીતિ રાખી શકાય। શોપિંગ મોલ ખોલો તો એવી નીતિ ન રખાય, ત્યાં નીતિ કઈ હોય, રોકડેથી વેચાણ કરવું। જ્યારે સામાન્ય કરિયાણાની દુકાન હોય તો ત્યાં આવી નીતિ હોઈ શકે કે ભાઈ શાક પર માલનું વેચાણ કરવું, વધુમાં વધુ ગ્રાહકો મળી શકે। તો દરેક ધંધાકીય એકમ અલગ અલગ રીતે પોતાની નીતિઓ નક્કી કરતા હોય છે। તો આયોજનનો આ ઘટક હતો નીતિ। હવે આવે છે પદ્ધતિ। જે નીતિ નક્કી કરી છે નીતિ પ્રમાણે જ બધું કામ ચાલે એવી એક મેથડ વિકસાવવામાં આવે છે, જેને પદ્ધતિ કહેવામાં આવે છે। પદ્ધતિ એટલે એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા। પદ્ધતિ મતલબ એકમનું જે કાર્યક્રમ છે એને પાર પાડવાની વ્યવસ્થા। વ્યૂહરચના એકમને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા આપે છે, અને નીતિ ધ્યેય કઈ રીતે પાર પાડવું એની માહિતી આપે છે, અને પદ્ધતિ છે એ નક્કી કરેલ હેતુને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે। દાખલા તરીકે આપણે એક એવું એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ ધોરણ 12 કોમર્સનો કોર્સ ડિસેમ્બર એન્ડમાં પૂરો કરવો, તો આ ધ્યેય છે આયોજનના ઘટક તરીકે। હવે એની માટે થઈને દર મહિને મહિને એટલો એટલો સિલેબસ પૂરો થવો જોઈએ, આગળ આવે જ છે તમારા ભણવામાં કાર્યક્રમ, એ કાર્યક્રમ છે કે મહિના વાઇઝ કાર્યક્રમ બનાવ્યો। હવે એ ભણાવવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીને સંતોષ થવો જોઈએ, તો સંતોષ આપવો એ નીતિ છે। હવે સંતોષ આપવા માટે ભણાવવાની પદ્ધતિ છે કે બોર્ડ પર આખો પ્રશ્ન ડિસ્પ્લે કરીને સમજાવો, પાકો કરાવવો, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી નેક્સ્ટ પ્રશ્નમાં ન જવું, તો એની પદ્ધતિ છે। તો મુદ્દો એ છે કે વિધિ નક્કી કરેલ હેતુઓને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે। જેમ કે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવે અને એના આધારે વાર્ષિક વેચાણનું ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, તો એની પદ્ધતિ છે। આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય। તો આ વાત થઈ પદ્ધતિ વિશે। ટૂંકમાં પદ્ધતિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે દર્શાવતી રીત।
क्यूँ काम कई रीते करव ए दर्शाती रीत। जम के कम्प्यूटर पर कीबोर्ड में काम करव हो तो आंगली थी ज काम कर सकें राइट पद्धति है। हमें एनी बदले तब हथोड़ी थी काम करो कीबोर्ड पर तो कीबोर्ड तूटी जाए ये राइट पद्धति नहीं। तो एकम में क्यूँ काम कई रीते करव ए विधि एट पद्धति आप आयोजन अंदर नक्की कराती हो। हमें आप सब जाए कि तुंडे तुंडे मतिर विन्ना मतलब कि मणसे मणसे बुद्धि अलग अलग हो तो बधाज नीति प्रमाण पद्धति प्रमाण चाले एवं बनतु नहीं। तो बधाई ने नीति और पद्धति प्रमाण चलाववा पड़े नहीं तो एकमनी नक्की करेली नीति के पद्धति कोई मतलब नहीं। एटले आयोजन में नक्की करेलो जो कार्यक्रम है ये पार पाड़व हो तो नियमों बनावा पड़े। नियमों पद्धति नक्की करे स्पष्ट समझ आपे जेथी कर्मचारी में शिस्त स्थपाय बधाए आज रीते काम करवा। जेम के तमने खबर हशे के शाला में यूनिफॉर्म फरजियात है तो ये नियम है जेथी एक शिस्त डेवलप थाय। एम धंधाकीय एकम में समयसर आवु समयसर जवु चालू काम दरमियान धूम्रपान न करव आ बदा नियमों नियमों ने कारण पद्धतिसर काम थी सके। एटले नीति व्यूहरचना बधु सक्सेस है। नियमों ध्येय सिद्धि सरल बने निरीक्षण कार्य सरल बने। तमने एक मार्क में बे मार्क में प्रश्न पूछाय कि नियमों फायदा जणावो तो त्रण फायदा तो अहींया तमारी सामे ज छे। एक कर्मचारी में शिस्त जळवाय, बीजू ध्येय सिद्धि सरल बने, त्रीजू निरीक्षण कार्य सरल बने। जेम के अहींया नियमों उदाहरण आप जेम के कामना कलाकों दरमियान मोबाइल उपयोग न करवो, एकम में धूम्रपान न करवू, आवा बधा नियमों एकमनी अंदर होय छे। हवे आवे छे आयोजन नेक्स्ट घटक अंदाजपत्र। एकम में नक्की करेला ध्येय ने पूर्ण करवा अंकुशना मध्यम तरीके अंदाजपत्र उपयोग थाय छे। कोना मध्यम तरीके? अंकुशना मध्यम तरीके। अंदाजपत्र एक एवी प्रक्रिया छे के जेमा खर्च ने आवकना अंदाजो लगावेला होय छे, एना आधारे नफो डिसाइड थतो होय छे। तो खर्च अंदाजपत्र करता न वधे ए रीतनो आग्रह रखाय छे, एटले अंदाजपत्र अंकुशना मध्यम तरीके उपयोग थाय छे। आ माटे विविध प्रकारना अंदाजपत्रो तैयार कराय छे। आ एक मार्कनो सवाल छे केवा केवा अंदाजपत्रो तैयार कराय? तो के मूड़ी खर्च ने लगत अंदाजपत्र जेमा मूड़ी मेळववा पाछळ थतो खर्च नी बाबत होय छे। उत्पादन अंदाजपत्र जेमा उत्पादन नी प्रोसेस अंगेनो आखो अंदाज होय छे। वेचाण अंदाजपत्र जेमा वेचाण विषेनी वात होय छे। रोकड़ अंदाजपत्र जेमा रोकड़ व्यवहारो विषेनी अंदाजो लगावेला होय छे। आ बधा अंदाजपत्र अलग 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 छे पण बधा ज अंदाजपत्र ने समावतु एक सर्वोच्च अंदाजपत्र पण एकम में तैयार करातु होय छे। हवे आपणे भणीए छीए आयोजन नेक्स्ट घटक अने लास्ट घटक जे छे कार्यक्रम। आपणे अगाउ भणी गया के ध्येय नक्की कर्युं, ध्येय माटे व्यूहरचना घड़ी, पछी नीति घड़ी, पद्धति घड़ी। हवे जे ध्येय नक्की कर्युं छे ध्येय ने अलग अलग भाग में वेची देवामां आवे। दरेक भाग ए कार्यक्रम छे, एक एक कार्यक्रम पूरो थशे तो ज ध्येय सिद्ध थशे। जेम के उत्पादन थशे तो उत्पादन क्यारे थशे भाई? तो केनी पहेला कच्चा मालनी खरीदी थशे। तो पहेलो कार्यक्रम कच्चा मालनी खरीदीनो छे, बीजो कार्यक्रम उत्पादननो छे, त्रीजो कार्यक्रम वेचाणनो छे। एटले एकममां जे कार्य करवाना थाय छे कार्यों ने जे क्रममां गोठववामां आवे तेने कार्यक्रम कहेवामां आवे छे। जो कार्यक्रम मुजब बधा कार्यो थाय तो ध्येय सिद्धिमां कोई प्रश्न आवतो नथी। अने संचालके ए ज जोवानुं होय छे कि बधुं काम कार्यक्रम मुजब थवું જોઈએ। એટલે સંચાલક એ જ રીતે કાર્ય કરાવતા હોય છે। અને જો કાર્યક્રમ મુજબ ન થાય મતલબ કે વિચલનો જણાય, કાર્યક્રમ મુજબ કામ ન થવું એનો મતલબ એ વિચલનો છે, તો એ વિચલનો દૂર કરવા તરત સુધારાલક્ષી પગલાં પણ લેવાતા હોય છે। તો આ છે આયોજનના ઘટકો। આપ સૌ આયોજનના ઘટકો સુપેરે સમજ્યા છો, સરળ રીતે તમને સમજમાં આવ્યા છે। આ પ્રશ્નને ફરીથી રિપીટ રિપીટ જોઈને પણ આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરજો। આ પ્રશ્ન ત્રણ માર્કમાં પણ પૂછી શકે છે, એક એક મુદ્દો બે બે માર્કમાં પણ પૂછી શકે છે, અને પાંચ માર્કમાં પણ આખો પ્રશ્ન પૂછાઈ શકે, તો એ રીતે ઘણી અગત્યતા ધરાવતો પ્રશ્ન છે। થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ।